ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર ટુની અંદર વાત કરી અને જે આપણે મોસ્ટ આઈએમપી બે પ્રશ્ન ભણ્યા, પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરી અને ત્યાર પછી પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણની વાત કરી, રાઉલ્ટના નિયમ સમજ્યા, હેનરીનો નિયમ સમજ્યા. હવે જે છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરી તો એનું સૂત્ર જે આપણે છે એ તૈયાર્યું ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરી. ગ્રાફ જોયો, ગ્રાફ ઉપરથી એના ત્રણ તારણો આપણે જોયા. તો આ પણ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અને એના પછી આપણે હવે આજે વાત કરવાની છે તો એક મોસ્ટ આઈએમપી દાખલો કોયડો જે આપણે 2.5 આપેલો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે કોયડો છે તો કોયડો 2.5 હાલો, તો આ પણ કોયડો છે એ મોસ્ટ આઈએમપી છે. તો એની અંદર 298 કેલ્વિન તાપમાને, તો આખી રકમ છે એ નથી લખતો, એની અંદર જો 298 કેલ્વિન તાપમાને, કેટલું તાપમાન આપ્યું છે 298 કેલ્વિન તાપમાને એક ક્લોરોફોર્મ આપેલું છે. તો ક્લોરોફોર્મ તો ક્લોરોફોર્મનું અણુસૂત્ર તમને બધાને ખબર જ છે, CHCl3. તો CHCl3 અને બીજું સંયોજન આપ્યું છે ડાયક્લોરોમિથેન. તો બીજું સંયોજન આપણે જોઈએ ડાયક્લોરોમિથેન. તો ડાયક્લોરો છે મિથેન આપેલું છે. તો ડાયક્લોરોમિથેનની અંદર CH2Cl2. તો CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે આપેલા છે. ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે આપને, 200 mmHg આપેલું છે. 200 mmHg. અને જ્યારે ડાયક્લોરોમિથેનનું 415 mmHg આપેલું છે. તો પહેલું તમને કીધું છે કે 298 કેલ્વિન તાપમાને, તો પહેલું શું શોધવાનું કીધું છે એની વાત કરીએ કે ભાઈ 298 કેલ્વિન છે એ કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ, 25.5 ગ્રામ ક્લોરોફોર્મ CHCl3 અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન એટલે CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. હવે જો વિદ્યાર્થી મિત્રો પહેલું આપણે જે શોધવાનું કીધું છે એની વાત કરીએ, પછી એમ કીધું છે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ ગણો. તો એ પણ આપણે વાયવાળું જે સૂત્ર તૈયાર્યું છે એની વાત આપણે પછી કરશું, પહેલાં આપણે આની વાત કરીએ. જો તો આ જે સૂત્ર તમને આપેલું છે તો એ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના છે એ તમને બાષ્પ દબાણ છે એ આપેલા છે. અને પછી તમને એમ કીધું 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2ને મિશ્ર કરી અને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગોતવાનું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જે બાષ્પ દબાણ ગોતવાનું છે તો એ બાષ્પ દબાણ કોનું ગોતવાનું છે, તો જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ આપણે શું કરવાનું છે, ગોતવાનું છે. તો હમણાં જે આપણે છેલ્લા લેક્ચરની અંદર પી ટોટલ વાળું જે સૂત્ર જોયું તો એ પી ટોટલ વાળું સૂત્રનો છે એ તમે ઉપયોગ કરી અને તમે પી ટોટલ એટલે કે કુલ બાષ્પ દબાણ છે એ બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ તમે મેળવી શકો. તો એ જે સૂત્ર છે તો એ સૂત્રની અંદર તરત જ તમને ખબર પડી જાય, જો બે સૂત્ર આપણે તારવીને તમને આપ્યા હતા તો એ બેમાંથી તમે ગમે એ સૂત્રનો ઉપયોગ કરશો જવાબ સરખો જ આવશે, જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આવે.
तो एनी अंदर जे आपणे डाल्टनना आंशिक दबाणना नियमनो उपयोग करी अने जे पी टोटल वाळुं जे सूत्र तैयारुं हतुं ई सूत्रनो उपयोग करी अने तमे छे ई तमे मेळवशो एटले तमने छे ई आंसर एनो मळी जशे। तो सौ प्रथम आपणे एनी अंदर जे सूत्र छे तो ई सूत्र आपणे लखीए एटले हुं तमने आइडिया आवी जाय के आनी अंदर हवे आपणे केवी रीते दाखलो छे ई चालू करशुं। तो पहेला तो आपने सूत्र छे ई सूत्र आपने खबर छे पी टोटल पी टोटल इक्वल टू सूत्र शू हतु पी जीरो वन प्लस पी जीरो टू माइनस पी जीरो वन इंटू एक्स टू। आ आपणे सूत्र तैयार था बे सूत्र तैयार था तो बेमांथी गमे ई सूत्रनो तमे उपयोग करी शकाय। तो हवे आनी अंदर तमने जो पी जीरो वन अने पी जीरो टू तो आपेलू छे तमे पी जीरो वन छे ई वन शब्द क्लोरोफॉर्म माटे लई लो अने टू शब्द छे ई डाइक्लोरोमिथेन माटे लई लो एटले तमारे शोधवानुं शुं थशे एक्स टू शोधवानुं थशे। तो एक्स टू शोधवानुं थशे तो ए केवी रीते शोधशो तो ए बधाने खबर ज छे मोल अंश शोधवाना छे। तो मोल अंश शोधवा होय तो पहेला कोनी जरूर पड़े वजन वजन छे आपने आपेलो छे रकमनी अंदर आण्वीय दल शोधी लईए आण्वीय दल शोधीने मोल शोधी लईए मोल शोधाई जाय पछी मोल अंश शोधी लईए। तो चालो विद्यार्थी मित्रों आपणे अहीं ઉકેલ છે એ ચાલુ કરીએ તો એનો આન્સરની અંદર પહેલાં સૌ પ્રથમ ક્લોરોફોર્મ આપેલું છે સી એચ સી એલ થ્રીનું આણ્વીય દળ। હાલો તો આણ્વીય દળ તો બધાને શોધતા આવડે છે પરમાણીય દળનો શું કરવાનો સરવાળો। હાલો કાર્બન કેટલા છે એક તો કાર્બન એક એટલે બાર ગુણ્યા એક હાઇડ્રોજન કેટલા છે પ્લસ સરવાળો થાય ને પરમાણીય દળનો હાઇડ્રોજન એક તો હાઇડ્રોજન એક ગુણ્યા એક પ્લસ ક્લોરિન કેટલા છે ત્રણ તો એક ક્લોરિનનો વજન કેટલો થાય 35.5 ગુણ્યા કેટલા છે ક્લોરિન ત્રણ। તો હવે આ બધાનો છે એ તમે શું કરશો ગુણાકાર કરી અને સરવાળો કરી નાખશો એટલે તમને મળશે 85 ગ્રામ પ્રતિ મોલ। હાલો તો મળી ગયો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે સી એચ ટુ સી એલ ટુનું આપેલું છે સી એચ સી એલ થ્રીનું તો સી એલ થ્રીનું આનો તમે સરવાળો કરશો એટલે 119 આ જે છે આનો તમે સરવાળો કરશો 12×1 એટલે એનો ટોટલ તમે મારશો એટલે 12×1 એટલે 12 પ્લસ 1 પ્લસ 35.5×3 તો 35.5×3 કરીએ આપણે કેલ્ક્યુલેશન જ કરી લઈએ 35.5×3 એટલે 106.5 તો 106.5 પ્લસ 1 પ્લસ 12 એટલે 119.5 તો 119.5 ગ્રામ પ્રતિ મોલ। હાલો તો વિદ્યાર્થી મિત્રો આપને ક્લોરોફોર્મ છે તો ક્લોરોફોર્મનું આણ્વીય દળ મળ્યું 119.5 ગ્રામ। એવી જ રીતે સી એચ ટુ સી એલ ટુનું શોધી લ્યો તો સી એચ ટુ સી એલ ટુનું આણ્વીય દળ હાલો સી એચ ટુ સી એલ ટુનું શોધવું હોય તો એની અંદર છે કાર્બન કેટલા એક એટલે 12×1 હાઇડ્રોજન 2 એટલે પ્લસ 2×2 હાઇડ્રોજન અને 1નો 1 પ્લસ હવે જો ક્લોરિન કેટલા છે 2 એટલે 2 એટલે શું થશે 35.5×2 શું થશે 2 તો એની અંદર 12×1 2×1 એટલે 2 પ્લસ 35×2 ને 71 એટલે કેટલો થશે 71 એટલે 2×2 4×1 5 અને 7×1 8 એટલે કેટલો થયો 85 ગ્રામ પ્રતિ મોલ। હાલો તો વિદ્યાર્થી મિત્રો આપને 85 ગ્રામ પ્રતિ મોલ તો બેના છે શું મળી ગયા તો બેના છે એ આપને મળી ગયા આણ્વીય દળ। આણ્વીય દળ છે એ શોધ્યા પછી હવે આપણે એના શું શોધવાના છે મોલ તો મોલ શોધવા હોય તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ સી એચ ટુ સી એલ ટુના મોલ મોલ ઇક્વલ ટુ તમને બધાને ખબર છે વજનના છેદમાં આણ્વીય દળ તો વજનના છેદમાં આણ્વીય દળ તો વજનના છેદમાં આણ્વીય દળ આપણે શોધવું હોય તો જો રકમની અંદર આપેલું છે ડાયક્લોરોમિથેન 40 ગ્રામ આપેલું છે એટલે 40 ગ્રામ છે એ 40 ગ્રામ એનું વજન આપેલું છે એનું આણ્વીય દળ તો આપણે ડાયક્લોરો છે એનું 85 એટલે 40×85 ગ્રામ પ્રતિ મોલ
એટલે ગ્રામ ગ્રામ જુઓ કેન્સલ થઈ જાય, મોલ છે છેદમાં છે, છેદનો છેદ અંશમાં હોઈ જશે, એટલે શું થઈ જશે, 40 ભાગ્યા 85 એટલે 0.47 મોલ. હાલો આના મોલ મળી ગયા. આવી જ રીતે ક્લોરોફોર્મના છે એ મોલ શોધી લ્યો, CH3 ના મોલ, તો એના મોલ શોધવા હોય વજનના છેદમાં આણ્વીય દળ. ક્લોરોફોર્મનું વજન કેટલું આપ્યું છે, 25.5 ગ્રામ, તો 25.5 ગ્રામ ના છેદમાં એનું આણ્વીય દળ આપણે શોધ્યું હમણાં ક્લોરોફોર્મનું, 119.5 ગ્રામ પ્રતિ મોલ. હાલો તો એ કેલ્ક્યુલેશન આપણે કરશું, એટલે એનું મળશે આપને 0.213, તો 0.213 મોલ મળી ગયા. હવે આપણે કુલ મોલ, મોલ અંશ શોધવા છે ને, એટલે કુલ મોલ જોશે ને, તો કુલ મોલ બે ઘટકો છે એટલે કુલ મોલ, તો કેટલા મોલ થશે, 0.47 + 0.213, એટલે આપને છે મોલ છે એ મળ્યા 0.683 મોલ. હાલો મોલ અંશ શોધવા હોય તો મોલ અંશ શોધતા તમને આવડે છે ને બધાને, એ શું થાય, કોઈ ઘટકના મોલ છેદમાં દ્રાવણમાં રહેલા કુલ ઘટકના મોલ. મોલ અંશને સેના વડે દર્શાવાય, એક્સ. કોના શોધવા છે અત્યારે આપણે, CH2Cl2ના શોધવા છે, એટલે શું થશે, CH2Cl2ના મોલ કેટલા છે, 0.47 છેદમાં કુલ મોલ, તો કુલ મોલ એટલે શું થશે, તો કુલ મોલ થશે 0.683, તો 0.683 એટલે શું થશે આપને, તો એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપને મળશે અહીંયા આનો એકમે મોલ, આનો એકમે મોલ, એટલે મોલ મોલ શું થઈ જશે, કેન્સલ, એટલે આપને મળશે મોલ અંશ 0.688. હાલો હવે આપણે એક્સ કોના શોધવા છે, ક્લોરોફોર્મ CHCl3ના, તો એના મોલ અંશ તમારે શોધવા હોય તો મેં તમને બે રીત કીધી હતી કે ભાઈ 1 - 0.688 કરી નાખો તો એ જવાબ આવે, અને આવી રીતે શોધવા હોય તો એ શોધી શકાય, પણ સરળતાથી આપણે શું કરાય, 1 - 0.688 એટલે શું થશે, તો 0.312. હાલો બંનેના છે એ શું થઈ ગયા, આપને મોલ અંશ મળી ગયા. હવે આપને જે મોલ અંશ મળ્યા તો એ મોલ અંશ ઉપરથી આપણે હવે શું કરવું છે, તો એની અંદર જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, ક્લોરોફોર્મ માટે તમે શબ્દ વાપરો છો 1, અને ડાયક્લોરોમિથેન માટે શબ્દ વાપરો છો 2. તો હવે જે આપણું સૂત્ર છે, સમીકરણ છે, સમીકરણની અંદર કિંમત મૂકવામાં ભૂલ કરતા નહીં. તો સમીકરણ તમને બધાને ખબર છે કે પી ટોટલ ઇક્વલ ટુ સમીકરણ શું છે, તો પી ટોટલ ઇક્વલ ટુ P02 - P01 × X2. હાલો હવે આની અંદર આપણે કિંમત જ મૂકવાની છે. P01 તમે શબ્દ કોના માટે વાપરો છે, તો ક્લોરોફોર્મ માટે, તો ક્લોરોફોર્મ માટે વાપરેલો હોય તો એનું બાષ્પ દબાણ કેટલું છે, તો એનું બાષ્પ દબાણ રકમમાં આપેલું છે તમને 200 mmHg પ્લસ, તો પ્લસ આપને કીધું છે P02, તો P02 એટલે ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે, 415 માઇનસ P01, તો P01 કેટલું છે, 200. હવે અહીંયા જો X2, તો 2 શબ્દ કોના માટે વાપરો છે, તો કે ભાઈ ડાયક્લોરોમિથેન, તો ડાયક્લોરોમિથેન માટેનો જે શબ્દ વાપરેલો છે, તો એ જે ડાયક્લોરોમિથેનનો જે શબ્દ છે, તો 2, તો આપણે X2 એટલે કોના મોલ અંશ ત્યાં મૂકવાના છે, તો અહીંયા જ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તો X2 એટલે શું થશે, CH2Cl2 એટલે એના મોલ અંશ કેટલા થયા, × 0.688. સમજણ પડી? હાલ હવે સાદુરૂપ આપી દો, તો 200 + 415 - 200 એટલે એ આખું સાદુરૂપ આપી દો એટલે આપને મળશે 147.9, અને માઇનસ કરી નાખો 200 માંથી, એટલે પ્લસ છે ને, એટલે પ્લસ, તો પ્લસ કરી નાખો એટલે શું થશે, 347.9 mmHg. તો જે મિશ્રણ આપણે કર્યું એનું શું મળ્યું આપને, કુલ બાષ્પ દબાણ, શું મળ્યું, કુલ બાષ્પ દબાણ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ પહેલું છે એ શોધવાનું કીધું હતું એ આપને મળી ગયું.
હવે આપણે એની અંદર શું કરવાનું છે? તો હવે આપણે એની અંદર બીજું તમને કીધું છે, બાષ્પ કલામાં દરેક ઘટકોના મોલન્સ ગણો. તો એ આપણે સમજવાનું છે. તો બાષ્પ કલામાં છે એ બાષ્પ કલામાં બીજું આપને એમ કીધું છે, બાષ્પ કલામાં તો બાષ્પ કલામાં છે એ બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. હાલો, હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, હું સમજાવું છું એ જોજો. તમે આપણે ગયા લેક્ચરની અંદર આગલા લેક્ચરની અંદર મેં તમને સમીકરણ આમ આપ્યું હતું કે P1 = Y1 એટલે મેં કીધું હતું બાષ્પ કલામાં અને ઇન્ટુ પી ટોટલ. હાલો, હવે તમને શું શોધવાનું કીધું છે? બાષ્પ કલામાં મોલ અંશ ઘટકના મોલ અંશ શોધવાનું કીધું છે, એટલે વાય વન અને વાય ટુ શોધવું છે. જો પી ટોટલ તો તમને મળી ગયું હમણાં જ, આપણે આગળ હમણાં જે પી ટોટલ મેળવ્યું 347.9 mmHg પી ટોટલ મળી ગયું. પણ જો પી વન ક્યાંય રકમમાં તમને આપેલું નથી, તો પી વન તમારે જો રકમમાં આપ્યું છે P01 અને P02 આપેલું છે. પણ જો તમારે છે શું કરવું છે, પી મેળવવો છે, તો એના માટેનું સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ. તો એના માટેનું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા, P1 = શું થાય? તો P1 = P01 × X1 આવું સૂત્ર હતું, ખબર છે ને રાઉલ્ટના નિયમ ઉપરથી. તો આજે રાઉલ્ટના નિયમ ઉપરથી જે સૂત્ર છે, તો એ સૂત્ર ઉપરથી તમારે P1 અને P2 પહેલાં શોધવા પડે. હાલો, તો P1 અને P2, 1 કોના માટે શબ્દ વાપરો? ક્લોરોફોર્મ માટે. અને P2 કોના માટે શબ્દ વાપરીએ છીએ આપણે? તો કે ડાયક્લોરોમિથેન. તો બીજું સૂત્ર શું થશે? P2 = P02 × X2. હાલો, એની અંદર કિંમત મૂકવી છે, તો કિંમત મૂકવી હોય P1 મારે મેળવવું છે P01. P01 એટલે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ, રકમમાંથી જોઈ લ્યો કેટલું છે, 200 mmHg. તો 200 mm છે HG, એટલે આપણે અહીંયા શું થશે, P0 200 mmHg. હાલો, હવે એના જ મોલન્સ લેવાના, કોના? X1 એટલે ક્લોરોફોર્મના. તો જો અહીંયા ક્લોરોફોર્મના જે મોલન્સ હોય ને એ જ લેવાના. કેટલા છે? 0.312. તો પોઈન્ટ છે 0.312 આપણે લઈએ, ગુણ્યા શું થશે, 0.312. હાલો, તો P1 = શું થશે વિદ્યાર્થી મિત્રો? તો P1 = થશે 62.4 mmHg. 62.4 mmHg, સમજણ પડી? હાલો, એવી જ રીતે P2 આપણે શોધવું છે. તો P2 શોધવું હોય તો P02 એટલે રકમમાં છે બાષ્પ દબાણ આપ્યું છે ડાયક્લોરોમિથેનનું, કેટલું આપ્યું છે, 415 mmHg. હાલો, ગુણ્યા, તો ગુણ્યા X2 એટલે કોના લેવાના? X2 એટલે ડાયક્લોરોમિથેનના છે એ શું લેવાના છે, મોલ અંશ લેવાના છે. તો એના મોલ અંશ લેવા હોય ડાયક્લોરોમિથેનના કેટલા છે, 0.688. તો આપણે 0.688 છે એ 88 આપણે એના મોલ અંશ લઈએ, એટલે ગુણ્યા છે ગુણ્યા શું થશે, 0.688. તો 0.688 ગુણાકાર કરશો એટલે શું થશે, તો P2 = થશે 285.5 mmHg. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો P1 અને P2 મળી ગયું, તો ઉપરનું જે સૂત્ર છે P ટોટલ તમને હમણાં જ મેળવ્યું, આપણે લખી નાખીએ કે ભાઈ P ટોટલ = હમણાં આગળના દાખલામાં આપણે મેળવ્યું 347.9 mmHg. હાલો, હવે આપણે એની અંદર Y1 અને Y2ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે બીજું સૂત્ર લખી નાખીએ P2 = Y2 × P ટોટલ, એટલે આ સૂત્રની અંદર બે સૂત્રની અંદર કિંમત મૂકી દો. હાલો, તો સૂત્રનો કરતા કોને બનાવવો છે, Y1ને. તો હવે આપણે Y1 મેળવીએ, તો Y1 = શું થશે, તો Y1 = P1 ના છેદમાં શું થાય, P ટોટલ. તો Y1 = P1 કેટલું મળ્યું આપને, 62.4 mmHg છેદમાં.
पी टोटल केटलू छे 347.9 mm Hg। हालो हवे आपड़ा बेना एकम कैंसल एटले y1 इक्वल टू शू थशे तो y1 इक्वल टू 62.4 भंगा 347.9 એટલે 0.18। હાલો તો આ y1 એટલે શું થયું? બાષ્પ કલામાં, કે કલામાં? બાષ્પ કલામાં મોલ અંશ। હવે જો y2 શોધવો છે, એમાંથી 1 માંથી બાદ કરી નાખો તો એ થયો અને કિંમત મૂકીને આપણે જોવું હોય તો એ જોઈએ। હાલો તો y2 ઇક્વલ ટુ શું થાય? p2 ના છેદમાં છે એ p ટોટલ, તો શું થશે? y2 ઇક્વલ ટુ P2 આપણે અહીં મેળવ્યું કેટલું છે? 285.5 mm Hg છેદમાં પી ટોટલ, તો પી ટોટલ કેટલું છે? 347.9 mm Hg। હાલો હવે આપણે છે આ એકમ કેન્સલ, તો શું થશે? y2 ઇક્વલ ટુ 285.5 ભાંગ્યા છે એ 347.9 એટલે 0.82। શું થશે? 0.82 mm Hg કેન્સલ થઈ ગયું। હાલો તો જો y1 અને y2 બાષ્પકલાકની અંદર મોલ અંશ છે, આનો શું કરો તમે? 0.18 0.82 સરવાળો કરો એટલે શું થઈ જશે? 1। આવી રીતે શોધી શકાય। હાલો તો આ જે છે એ આપણે શું કરી? દાખલાની વાત કરી। દાખલાની અંદર જો એક તમને નોંધ નીચે લખીને આપેલી છે, તો એમાં લખ્યું છે CH2Cl2 ઘટક CHCl3 કરતાં વધુ બાષ્પશીલ છે। તો એ તો બધાને ખબર પડે કે ભાઈ CH2Cl છે એનું બાષ્પ દબાણ છે 415 mm Hg આપ્યું છે અને ઉલાનું 200 mm Hg આપેલું છે। હાલો તો આ છે એની અંદર જો કે વધુ બાષ્પશીલ કોણ થયું? તે કે ભાઈ ડાયક્લોરોમિથેન। તો જો ડાયક્લોરોમિથેનના બાષ્પકલાની અંદર મોલ અંશ પણ કેવા મળ્યા? વધારે। ઓછું બાષ્પશીલ કોણ છે? ક્લોરોફોર્મ। તો એના મોલ અંશ પણ બાષ્પકલામાં કેવા મળ્યા? ઓછા। તો એ પણ આપણે ખબર હોવી જોઈએ, સમજણ પડી? હાલો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે છે દાખલાની વાત કરી। હવે આપણે બંને નિયમો વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છે, હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ। તો આપણે જે હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ છે એનો જે અભ્યાસ કર્યો, તો વિદ્યાર્થી મિત્રો એના આપણે સરખામણી કરવાની છે। એટલે પેજ નંબર 46 ઉપર તમને આપને આપ્યું છે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સામાં તરીકે રાઉલ્ટનો નિયમ। તો બે નિયમ આપણે ભણી ગયા છીએ, તો બે નિયમના સૂત્ર લખી અને આપણે એની સરખામણી કરવાની છે। ચાલો તો ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ। તો ત્યાર પછીનો ટોપિક છે 2.4.2 હેનરી નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, બે નિયમને શું કરવાના છે? સરખાવવાના છે। તો રાઉલ્ટનો નિયમ હમણાં જ આપણે લખ્યો હતો કે ભાઈ P1 ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1। કોનો નિયમ છે આ? રાઉલ્ટનો નિયમ। શું છે? રાઉલ્ટનો નિયમ। તો રાઉલ્ટનો નિયમ છે એ આપને ખબર છે, તો એની અંદર છે પ્રવાહીમાં જો વાયુનું દ્રાવણમાં એક ઘટક છે એ બાષ્પશીલ હોય તો આપણે રાઉલ્ટનો નિયમ આ તરીકે લખી શકાય। પણ જ્યારે આપણે હેનરીના નિયમની વાત કરીએ તો પણ આપણે છે શું કરી શકાય? તો હેનરીનો નિયમ તમારે લખવો હોય તો હેનરીનો નિયમ છે એ કઈ રીતે લખશો? તો બધાને આવડે જ છે, જ્યારે વાયુમય શું હોય? બાષ્પશીલ ઘટક હોય ત્યારે તેની દ્રાવ્યતા તેના બાષ્પ દબાણના છે એ સમપ્રમાણમાં હોય છે। એટલે હેનરીના નિયમનું પણ સૂત્ર તાર્યું હતું, પી ઇક્વલ ટુ શું થાય? કે એચ ઇન્ટુ શું થાય? એક્સ। તો હવે જો તમને તરત જ ખબર પડી જશે કે આ બંને સૂત્ર છે એ કેવા છે, તો આ બંને સૂત્ર છે એ સમાન છે। એટલે રાઉલ્ટના નિયમ અને હેનરીના નિયમને જો આપણે સરખાવીએ તો બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ છે એ આંશિક દબાણ કોના સમપ્રમાણની અંદર હોય? મોલ અંશના છે, મોલ અંશના સમપ્રમાણની અંદર હોય। તો આની અંદર આ બંને સૂત્રમાં માત્ર ને માત્ર જુદા કોણ છે? તો અચળાંક। કોણ જુદું છે?
અચળાંક, તો અચળાંક છે એ જો રાઉલ્ટના નિયમની અંદર વાત કરો તો P01 અને હેનરીના નિયમની અંદર વાત કરો તો KH. તો આ P01 એટલે શું થાય? શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. P01 એટલે શું થાય? શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. અને જ્યારે KH એટલે શું થશે? તો KH એટલે થશે હેનરી અચળાંક. તો આ જ્યારે કોઈ પણ દ્રાવણ હોય એમાં વાયુમય છે એ વાયુમય બાષ્પ વાયુમય છે એ ઘટક હોય તો ત્યારે આ કિસ્સાની અંદર આ બંનેના મૂલ્ય કેવા હોય? તો આ બંનેના મૂલ્ય સરખા હોય. એટલે જો ટેક્સ્ટબુકમાં લખ્યું છે માત્ર સમપ્રમાણતા અચળાંક P01માંથી KHમાં જ ફેરવાય છે તો આમ રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો થાય છે જેમાં KH બરાબર શું થાય? P01 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે રાઉલ્ટનો નિયમ હેનરીનો નિયમ પ્રવાહી પ્રવાહી દ્રાવણ પ્રવાહી ઘન દ્રાવણની વાત કરી. હવે આવતા લેક્ચરની અંદર આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ છે એની વાત કરવાની છે. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એ આપણે સમજી લઈએ પછી આ ચેપ્ટરની અંદર ચાર ટોપિક બાકી રહેશે જે સંખ્યાત્મક ગુણધર્મ છે. શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે છે એ વાત કરવાની છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. તો અહીંયા સુધી આજે આપણે જે દાખલો ગણાવ્યો તે દાખલો અને હેનરીના નિયમની જે વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમ જે સમજાવ્યો તો એ કમ્પ્લીટ આજે છે એ શું કરવાનું છે? હોમવર્ક છે એ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો.